हेलो फ्रेंड्स, तक्षशिला विद्यालयना डिस्टन्स लर्निंग कोर्स में हूँ हार्दिक उपाध्याय आपने स्वागत करूँ छू। तो मित्रों, लास्ट लेक्चर की अंदर आपने परिमाण विषय अभ्यास करो कि आपने विविध भौतिक राशियों परिमाण शोधता सीख्या तथा आपने फिजिक्स की अंदर वपराता केटलाक अचळांको बराबर है। फॉर एक्जाम्पल, गुरुत्वाकर्षण सार्वत्रिक अचळांक बराबर है, वक्री भवनांक, ए दरेकना पण आपने परिमाण शोधता सीख्या। तो मित्रों, आज आपणे प्रिंसिपल ऑफ होमोजेनिटी एटले के एकरूपताना सिद्धांतनी आपणे वात करवानी छे। तो मित्रों, प्रिंसिपल ऑफ होमोजेनिटी एटले शुं? आपणने एवो क्वेश्चन थाय तो प्रिंसिपल ऑफ होमोजेनिटी एकरूपतानो सिद्धांत एटले एनी अंदर एवुं कहे छे के कोई पण समीकरण आपणने आपेलुं होय तो ए समीकरणना दरेक पदो समान होवा जोईए। बराबर छे? कोई पण समीकरण होय तो एना दरेक पदो समान होवा जोईए। आनाथी तमने क्लियर नहीं थाय पण हुं एक एग्जांपल लईश तो तमने तरत ज क्लियर थशे। तो मित्रों, हवे हुं तमने फॉर एग्जांपल कहुं के 5 किलो बटाका 5 किलो बटाकानी अंदर हुं 3 लीटर दूध उमेरी शकुं अथवा तो पाणी। चलो पाणी। तो मित्रों, અહીંયા કઈ અલગ ફિઝિકલ ક્વોન્ટિટી છે? અહીંયા કઈ અલગ ફિઝિકલ ક્વોન્ટિટી છે? અહીંયા આપણે કિલોગ્રામમાં બટાકાને મેઝર કરીએ છીએ, અહીંયા લિટરમાં આપણે પાણીને મેઝર કરીએ છીએ। બરાબર છે? તો પ્રિન્સિપલ ઓફ હોમોજેનિટી શું કહે છે કે સમીકરણના દરેક પદના પરિમાણ સમાન હોવા જોઈએ। તો મિત્રો, અહીંયા 5 કિલો બટાકાની અંદર હું બીજા 2 કિલો બટાકા ઉમેરું તો ઉમેરી શકાય। 5 કિલો બટાકાની અંદર બીજા 2 કિલો બટાકા ઉમેરી શકાય પણ 5 કિલો બટાકાની અંદર પાણી 3 લિટર ઉમેરી ન શકાય। બટાકા ધોવાના નથી આપણે, બરાબર છે? બટાકાનો સરવાળો કરવાનો છે તો આપણે બટાકાની અંદર બટાકા જ ઉમેરી શકાય। એવી રીતે આપણે હું એક્ઝામ્પલ આપું અહીંયા કે ફોર એક્ઝામ્પલ x + y બરાબર, તો અહીંયા x નું પરિમાણ બરાબર y નું પરિમાણ થવું જોઈએ। બરાબર છે? એટલે કે x પણ જો કિલોગ્રામમાં હોય તો y પણ કિલોગ્રામમાં હોવો જોઈએ, જો x સમયમાં હોય તો y પણ સમયમાં હોવો જોઈએ। તો આ એક સમીકરણ બન્યું x + y। બરાબર છે? તો આ એક સમીકરણના દરેક પદો, પદ નંબર 1 x અને પદ નંબર 2 y, તો x અને y બંનેના પરિમાણ કેવા હોવા જોઈએ મિત્રો? સમાન હોવા જોઈએ। તો મિત્રો, આ જ છે સમીકરણના પરિમાણ સમાન હોવા જોઈએ એટલે કે એકરૂપતાનો સિદ્ધાંત। તો મિત્રો, તમને ખ્યાલ આવી ગયો છે કે સમાન ભૌતિક રાશિની અંદર સમાન ભૌતિક રાશિ, તે જ ભૌતિક રાશિ આપણે ઉમેરી શકીએ, એ જ છે આપણો પ્રિન્સિપલ ઓફ હોમોજીનિટી। તો બીજું એને હું કહ્યું કે એના એક્ઝામ્પલ આપણે સોલ્વ કરવા છે, તો એના એક્ઝામ્પલ કઈ રીતે પૂછાય? બરાબર છે? જી લેવલ પર, નેટ લેવલ પર પણ આના એક્ઝામ્પલ આવતા હોય છે। તો મિત્રો, અહીંયા હું 2-3 રકમ લખીશ, આપણે સોલ્વ કરીએ ને, તો હું લખું કે અહીંયા હંમેશા આપણે આપણે હંમેશા સમાન ભૌતિક રાશિનો સરવાળો કે બાદબાકી કરી શકાય છે। સમજાઈ ગયું મિત્રો? એટલે કે સમાન ભૌતિક રાશિ હોય તો જ એનો આપણે સરવાળો કે બાદબાકી કરી શકીએ। હમણાં કીધું એ જ પ્રમાણે બટાકાનું ઉદાહરણ આપ્યું કે 5 કિલો બટાકાની અંદર બીજા 2 કિલો બટાકા ઉમેરવા હોય તો ઉમેરી શકાય, પણ 5 કિલો બટાકાની અંદર 2 લિટર પાણી ઉમેરી શકાય નહીં। બરાબર છે? તો એવી રીતે સમય લો, બરાબર છે? એવી તો કોઈ પણ ભૌતિક રાશિ હોય તો એની અંદર સમાન ભૌતિક રાશિ ઉમેરી અથવા કે બાદ કરી શકાય। તો મિત્રો, પ્રિન્સિપલ ઓફ હોમોજીનિટીના એક્ઝામ્પલ સોલ્વ કરવા માટે મુખ્યત્વે આ બંને સ્ટેટમેન્ટ તમારે યાદ રાખવા પડશે। તો મિત્રો, હવે આપણે એક્ઝામ્પલ જોઈએ। ફોર એક્ઝામ્પલ ક્વેશ્ચન નંબર 1, તો એની અંદર આપણને ક્વેશ્ચન એવો આપ્યો છે કે v =
a plus bt બરાબર છે તો આની અંદર મારે a and b શું હશે એ મારે શોધવાના છે તો અહીંયા આપણને આપ્યું છે v is equals to વેગ અને t is equals to સમય તો મિત્રો હવે આપણે પ્રિન્સિપલ ઓફ હોમોજીનિટી નો ઉપયોગ કરીને આ સમીકરણમાંથી a અને b ને આપણે શોધી લેવાના છે તો મિત્રો અહીંયા આપણને કીધું છે કે v જે છે એ વેગ છે અને t જે છે એ સમય છે તો મિત્રો આ ઇક્વેશન ને મારે લખવું હોય તો આને હું આવી રીતે લખી શકું v minus a minus bt is equals to 0 બરાબર છે v minus a minus bt is equals to 0 તો આપણું સમીકરણ તૈયાર થઈ ગયું સમીકરણ નંબર 1 તો હવે મિત્રો પ્રિન્સિપલ ઓફ હોમોજીનિટી અહીંયા યુઝ કરીશું કે સમીકરણના દરેક પદો સમાન હોવા જોઈએ એટલે કે મિત્રો અહીંયા હું કહી શકું v is equals to a બરાબર આ પદ નંબર અહીંયા મિત્રો કેટલા પદ છે આ પદ નંબર 1 આ પદ નંબર 2 અને આ પદ નંબર 3 તો મિત્રો v બરાબર a લખી શકાય પ્રિન્સિપલ ઓફ હોમોજીનિટી ના અકોર્ડિંગ તો અહીંયા હું લખી શકું કે પરિમાણ સરખા હોય તો ડાયમેન્શન ઓફ પરિમાણ v નું બરાબર પરિમાણ a બરાબર છે કે v નું પરિમાણ અને a નું પરિમાણ સમાન હશે તો મિત્રો આપણે સમય અરે સોરી v બરાબર આપણને આપેલું છે વેગ તો વેગ નું પરિમાણ શું થાય મિત્રો મીટર પર સેકન્ડ છે તો આપણે વેગ નું પરિમાણ લખવું હોય તો m0 l1 t minus 1 કેમ મિત્રો મીટર પર સેકન્ડ મીટર એટલે l1 સેકન્ડ એટલે t minus 1 બરાબર a નું પરિમાણ થશે તો મિત્રો અહીંયા આપણને a મળી ગયું તો a બરાબર શું મળી ગયું અહીંયા આપણને a નું પરિમાણ આપણને મળશે m0 l1 t minus 1 તો આપણો એક જવાબ તો આવી ગયો a બરાબર જે શોધવું હતું એ આપણને મળી કેમ કારણ કે અહીંયા v અને a બંને સમીકરણના પદો છે અને આપણો પ્રિન્સિપલ ઓફ હોમોજીનિટી એવું કહે છે કે સમીકરણના દરેક પદોનો સરવાળો કે બાદબાકી સમાન હોય તો ત્યારે જ થઈ શકે તો અહીંયા સરવાળો બાદબાકી કરેલું છે v minus a તો એ ક્યારે થઈ શકે જો v અને a સમાન હોય તો જ એ થઈ શકે તો આપણે એ જ વસ્તુનો ઉપયોગ કર્યો કે પરિમાણ ઓફ v is equals to પરિમાણ a તો a નું પરિમાણ પણ v ના બરાબર જ હોય બરાબર છે તો મિત્રો હવે આપણે આ જ પ્રિન્સિપલ ઓફ હોમોજીનિટી નો ઉપયોગ કરીને b શોધીશું તો મિત્રો હવે આપણે b ને પણ v minus bt બરાબર છે તો v બરાબર bt પણ લખી શકીએ તો અહીંયા આપણે લખીએ કે v નું પરિમાણ બરાબર bt નું પરિમાણ તો મિત્રો અહીંયા v નું પરિમાણ આપણને ખબર છે શું છે m0 l1 t minus 1 અને અહીંયા મિત્રો b શું છે આપણને ખબર નથી શોધવાનું છે t શું છે મિત્રો સમય છે તો હવે આ t છેદમાં જશે તો શું થશે મિત્રો m0 l1 t minus 2 કેમ આ t છે એ અહીંયા છેદમાં જાય તો t અહીંયા રહેશે એ છેદમાં ગયેલું t ઉપર જાય તો માઇનસ 1 થશે તો માઇનસ 1 માઇનસ 1 એટલે માઇનસ 2 સમજાયું મિત્રો બરાબર છે ખૂબ જ સરળ છે તો અહીંયા તમે પ્રિન્સિપલ ઓફ હોમોજીનિટી નો ઉપયોગ કરીને b ને પણ શોધી b નું પરિમાણ પણ આપણને મળી ગયું તો મિત્રો આ રીતે આપણે પ્રિન્સિપલ ઓફ હોમોજીનિટી નો ઉપયોગ કરીને કોઈ પણ સમીકરણ આપેલું હોય એના આપણે પરિમાણ શોધી શકીશું તો હવે પહેલો એક્ઝામ્પલ હતો એટલે શાંતિથી દરેક વસ્તુ સમજાઈ છે તો તમે એને શીખી ગયા છો તો હવે નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે લઈએ તો આ વસ્તુને ઓર પાકી થઈ છે તો એના માટે સેકન્ડ એક્ઝામ્પલ હું લઈશ તો સેકન્ડ એક્ઝામ્પલ થોડુંક મોટું લઈશ તો તમે આને વધારે સારી રીતે સોલ્વ કરી શકો
तो અહીંયા એક ઇક્વેશન આપેલું છે x is equals to a plus bt plus ct square plus dt cube upon e plus t. તો મિત્રો હવે આને શું કરીશું આપણે? તો આખી જ ટર્મને ઉઠાઈને આપણે અહીંયા લાવી દઈશું. પણ એની પહેલા અહીંયા આપણને કીધું છે કે જે x છે એ સ્થાનાંતર છે. મિત્રો શું છે? સ્થાનાંતર. અને જે t છે એને આપણે સમય તરીકે આપેલું છે. તો મિત્રો હવે આપણે પ્રિન્સિપલ ઓફ હોમોજીનિટીનો ઉપયોગ કરી આ વસ્તુને સોલ્વ કરીશું. તો હવે મિત્રો આ ઇક્વેશનને મારે લખવું હોય તો x માઇનસ a પ્લસ bt માઇનસ ct સ્ક્વેર માઇનસ dt ક્યુબ dt ક્યુબ અપોન e પ્લસ t વડે લખી શકું. બરાબર છે? હવે મિત્રો આની ઉપર પ્રિન્સિપલ ઓફ હોમોજીનિટી લગાડીએ તો શું થાય કે સમીકરણના દરેક પદ સમાન હોવા જોઈએ. તો અહીંયા x બરાબર a લખી શકાય મિત્રો. બરાબર છે? તો જ એનો સરવાળો બાદબાકી થઈ શકે. તો નંબર 1 અહીંયા આપણે ક્વેશ્ચન ની અંદર a b c d અને e ને આપણે શોધવાના છે. a b c d e આપણે શોધવાના છે. તો અહીંયાથી પરિમાણ x નું પરિમાણ બરાબર a નું પરિમાણ. તો અહીંયા x એટલે કે સ્થાનાંતર છે એટલે કે અંતર. તો આનું પરિમાણ શું થશે મિત્રો? m0 l1 t0. તો મિત્રો અહીંયા a નું પરિમાણ પણ એ જ થશે. બરાબર છે? તો પ્રિન્સિપલ ઓફ હોમોજીનિટી થી આપણને a મળી ગયું. હવે મિત્રો આપણે b શોધીએ. તો મારે મિત્રો એવું કહી શકાય x નું પરિમાણ બરાબર bt નું પરિમાણ. તો x નું પરિમાણ બરાબર bt નું પરિમાણ. તો હવે મિત્રો x નું પરિમાણ તો આપણે જાણીએ છીએ કે m0 l1 t0 અને dt b આપણે શોધવાનો છે. t એટલે સમય. હવે આ t છે છેદમાં જશે તો ભાગાકારમાં t લો. તો t ઉપર જાય પાછું તો અંશમાં જશે. તો અંશમાં જશે તો અહીંયા શું થઈ જશે? માઇનસ 1. તો મિત્રો અહીંયા b બરાબર આપણને શું મળશે? m0 l1 t 1. આશા રાખું કે તમને ખ્યાલ આવી ગયો હશે. બરાબર છે? હવે તો હવે મિત્રો આપણે ત્રીજા નંબરનું જોઈએ. તો થર્ડ નંબર પર છે ct સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ x. આપણે લખી છે ct સ્ક્વેર બરાબર x. બરાબર છે? તો x નું પરિમાણ બરાબર ct સ્ક્વેર નું પરિમાણ. બરાબર છે? તો હવે અહીંયા થશે શું? x નું પરિમાણ આપણે ખબર છે m0 l1 t0 is equals to c into t square સમય નો સ્ક્વેર. અને નીચે આવશે તો c બરાબર આપણને મળશે m0 l1 t minus 2. c પણ મળી ગયું મિત્રો. હવે મિત્રો આ ઇક્વેશન તમે જોઈ શકો છો. તો આની અંદર ચોથી ટર્મ છે બરાબર. તો અહીંયા નીચે છેદમાં તમે જુઓ કે e plus t છે. તો e અને t નો સરવાળો ક્યારે થઈ શકે મિત્રો? કે જ્યારે e અને t ના સમાન પરિમાણ હોય. બરાબર છે? તો ચોથા નંબર પર e આપણે સીધું જ લખી શકીએ. બરાબર? t is equals to e. બરાબર છે? તો આપણને e નું પરિમાણ શું મળશે મિત્રો? m0 l0 t1. બરાબર? કેમ મિત્રો તમે અહીંયા જોઈ શકો છો e plus t છે છેદમાં. તો છેદની અંદર e અને t નો સરવાળો ક્યારે થઈ શકે? કે જ્યારે e અને t નું પરિમાણ સમાન હોય તો જ. તો આપણે e ના પરિમાણ બરાબર સીધું જ આપણે લખી શકીએ m0 l0 t1. બરાબર છે? હવે મિત્રો આપણે જોઈએ પાંચમા નંબર પર કે dt ક્યુબ
અને x વાળી ટર્મ એને આપણે સર કહીએ તો અહીંયા આપણે લખી શકીએ x is equals to dt cube upon e plus t બરાબર છે તો હવે મિત્રો આ ઇક્વેશન ની અંદર તમે જુઓ x નું પરિમાણ શું થશે m0 l1 t0 હવે d ને કરતા પર નહીં તો અહીંયા d t cube upon e plus t એટલે અહીંયા e નું શું છે મિત્રો t છે અને plus t તો અહીંયા 2t કરતા નહીં t plus t 2t આવું કરતા નહીં મિત્રો તમે વિચારો 2 સેકન્ડ ની અંદર બીજી 5 સેકન્ડ ઉમેરી તો 7 સેકન્ડ બરાબર છે નંબર્સ નો સરવાળો થશે t plus t 2t થશે નહીં 2 સેકન્ડ plus 5 સેકન્ડ તો 7 સેકન્ડ એટલે પાછળ તો t જ આવશે બરાબર છે t યુનિટ 2t થશે નહીં બરાબર છે તો સમય ની અંદર સમય ઉમેરો તો જવાબ તો સમય માં જ આવશે એટલે અહીંયા t આવશે મિત્રો બરાબર ખાસ ધ્યાન રાખજો એક્ઝામ માં આવી ભૂલ થતી હોય છે બરાબર છે તો હવે મિત્રો અહીંયા r t થી t સ્ક્વેર હવે r t સ્ક્વેર જે છે અહીંયા ગુણી લો તો ફાઇનલી આપણને જવાબ શું મળશે મિત્રો d is equals to l t minus 2 અથવા તો આપણે લખી શકીએ m0 l1 t minus 2 તો બોલો મિત્રો હવે આપણે જોયું ક્વેશ્ચન ની અંદર કે આવું એક ઇક્વેશન આપણને આપ્યું હતું તો એની અંદર આપણે a b c d અને e દરેકના પરિમાણ શોધે કોની મદદથી શોધ્યા મિત્રો આપણે પ્રિન્સિપલ ઓફ હોમોજેનિટી ની મદદથી શોધ્યા તો આશા રાખું કે હવે તમને પ્રિન્સિપલ ઓફ હોમોજેનિટી માંથી કોઈ પણ એક્ઝામ્પલ નીટ લેવલ નો પણ આપે તો પણ તમે કરી શકો તો હજી આપણે બીજું એક ઉદાહરણ જોઈએ તો એની પહેલા રફ કરી લો તો ક્વેશ્ચન નંબર 3 આ 2 હતો નંબર ચેન્જ કરવાનો રહી ગયો તમારે ચેન્જ કરી લેજો તમારે બુકમાં બરાબર છે તો હવે આપણે ક્વેશ્ચન નંબર 3 જોઈએ મિત્રો તો ક્વેશ્ચન નંબર 3 કઈ એવો છે કે એની અંદર તમને કીધું છે કે p is equals to a minus t square upon dx તો હવે મિત્રો આ ઇક્વેશન ની અંદર તમારે a ભાગ્યા b કેટલું થાય એ આપણે શોધવાનું છે અને અહીંયા તમને કીધું છે કે p જે છે એ દબાણ છે t જે છે એ સમય છે અને x જે છે એ સ્થાનાંતર છે બરાબર છે તો હવે મિત્રો તમારે a ભાગ્યા b શોધવાનું છે તો અહીંયા મિત્રો પહેલા તો આપણે પ્રેશર પ્રેશર નું પારિમાણિક સૂત્ર આપણે લખી દઈએ તો પ્રેશર ને આપણે f / a લખી શકીએ બરાબર ફોર્સ પર યુનિટ એરિયા બરાબર છે એકમ ક્ષેત્રફળ પર લંબ રૂપે આપવામાં આવતું જે બળ છે એને આપણે દબાણ કહેતા હોઈએ છીએ આ બુક છે એને લંબ રૂપે આવી રીતે પ્રેશર આપી છે એને દબાણ કહેવાય છે બરાબર છે તો એકમ ક્ષેત્રફળ દીઠ લંબ રૂપે આપવામાં આવતો બળ એને આપણે દબાણ કહીએ છીએ તો બળ નું f is equals to ma તમને ખબર જ છે m1 l1 t minus 2 upon l2 ક્ષેત્રફળ ને આપણે l2 કહીશું તો આનું આપણે પારિમાણિક સૂત્ર મળશે m1 l minus 1 t minus 2 બરાબર છે m1 l1 t minus 2 તો હવે આપણે જોઈએ તો આગળ આ ઇક્વેશન ને હવે આપણે કમ્પેર કરી લઈએ અને a upon b શોધવાનો પ્રયત્ન કરીએ તો આ વસ્તુ ને હું હવે ડાયરેક્ટ લખી દઈશ સાઈડ ઉપર કે દબાણ નું p નું પારિમાણિક સૂત્ર જે છે એ આપણને મળશે m1 l માઈનસ સોરી l માઈનસ 1 આ 2 ઉપર જશે એટલે l માઈનસ 1 અને t માઈનસ 2 તો આ આપણું દબાણ નું પારિમાણિક સૂત્ર છે જેની આપણને જરૂર પડવાની છે હવે મિત્રો આ ઇક્વેશન છે એને હું કઈ રીતે લખી શકું તો આ ઇક્વેશન ને મારે લખવું હોય તો p માઈનસ at સ્ક્વેર upon dx is equals to 0
આવી રીતે ઇક્વેશન લખી શકું બરાબર છે તો હવે મિત્રો તમે જોઈ શકો છો કે આની અંદર મારે હવે કમ્પેરીઝન કરવું છે તો a અને સોરી એને માઈનસ છે a માઈનસ b નો સ્ક્વેર બરાબર છે તો હવે મારે અહીંયા a અને t ની બાદબાકી છે તો આપણે એમ કહી શકીએ કે t સ્ક્વેર નું જે એકમ હશે અથવા તો એનું જે પરિમાણ હશે એ જ a નું પરિમાણ હશે બરાબર છે તો આપણે અહીંયા લખી શકીએ કે a બરાબર t સ્ક્વેર કેમ કે a અને t ની બાદબાકી આપેલી છે તો a અને t નો સમાન પરિમાણ હશે બરાબર તો અહીંયા t સ્ક્વેર છે તો ટાઈમ નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ a તો હવે મિત્રો આપણે b ને શોધવો છે તો કઈ રીતે શોધી શકાય તો હવે p બરાબર આખી ટર્મ લઈ લઈએ આપણે તો અહીંયા લખી શકાય કે p નું પરિમાણ બરાબર a માઈનસ t નો સ્ક્વેર બરાબર છે અપોન bx નું પરિમાણ તો હવે મિત્રો અહીંયા શું થશે તો આપણને p નું પરિમાણ ખબર છે p નું પરિમાણ આપણે અહીંયા લખ્યું શું લખ્યું m1 l માઈનસ 1 t માઈનસ 2 અને હવે સામે અહીંયા t સ્ક્વેર આ જે ટર્મ છે એનું પરિમાણ આપણે t સ્ક્વેર લખી દઈએ બરાબર છે તો આનું પરિમાણ આપણે લખવું હોય તો t સ્ક્વેર માંથી t સ્ક્વેર આપણે જે બાદબાકી કરી તો અહીંયા આપણને t સ્ક્વેર જ મળશે અપોન b અને x નું પરિમાણ શું છે મિત્રો સ્થાનાંતર છે તો આપણને અહીંયા l1 મળશે બરાબર હવે b ને કરતા બનાવો હોય તો b ને અહીંયા લઈ જાઓ આ ટર્મ ને નીચે લાવીશ તો હું શું લખી શકીશ b is equals to t square upon m1 l minus 1 t minus 2 into l1 બરાબર છે આ l1 તો છે જ નહીં તો હવે આને આપણે લખી શકીએ કે b is equals to m minus 1 m ઉપર જતા રહેશે l માઈનસ 1 l પ્લસ 1 કેન્સલ આઉટ થશે તો l 0 t માઈનસ 2 ઉપર જશે તો t પ્લસ 2 થઈ જશે તો ફાઇનલી આપણને મળશે t ની 4 ઘાત બરાબર છે તો m માઈનસ 1 l 0 t 4 બરાબર છે તો આપણને b નું પરિમાણ મળ્યું હવે આપણે જોવું છે કે a upon b શું થાય બરાબર છે તો હવે a નું પરિમાણ ભાગ્યા b નું પરિમાણ તો a નું પરિમાણ હતું t square b નું પરિમાણ છે m minus 1 l 0 t raise to 4 એટલે કે t 4t તો હવે આના બરાબર આપણે લખી શકીએ m1 minus 1 છે ઉપર જશે તો plus 1 l 0 t ઉપર જશે તો માઇનસ 4 થઈ જશે તો ફાઇનલી જવાબ આવશે t માઇનસ 2 તો આ આપણને જવાબ મળ્યો a upon b નો બરાબર છે તો અહીંયા આપણે દબાણ નું કોઈ ઇક્વેશન આવું આપેલું હતું અને પૂછ્યું કે a upon b શોધો તો આપણે પ્રિન્સિપલ ઓફ હોમોજીનિટી ની મદદથી દબાણ સમય અને સ્થાનાંતર ઉપયોગ કરીને a બરાબર t સ્ક્વેર અને b નું સૂત્ર આપણે મેળવ્યું અને પછી આપણે a ભાગ્યા b કર્યું તો એનું પરિમાણ આપણને કઈક આવું મળે છે બરાબર છે તો વાયર નીકળી ગયું છે ઓકે હવે આપણે મિત્રો બીજો એક એક્ઝામ્પલ જોઈએ તો એક્ઝામ્પલ નંબર 4 એની અંદર આપણે જોઈએ તો શું કીધું છે મિત્રો હું તમને દરેક પ્રકારના તમે જોયું હશે કે અલગ અલગ પ્રકારની રીતના મેં દાખલા કરાયા છે પ્રિન્સિપલ ઓફ હોમોજેનિટીનો તો ઉપયોગ કરવાનો છે પણ એની અંદર મોટા ભાગના દરેક પ્રકારની શક્યતાઓ જે આવી શકે એ દરેક પ્રકારની શક્યતાઓને હું સામેલ કરવાનો પ્રયત્ન કરી રહ્યો છું તો ચોથો દાખલો આપણે લઈએ તો ચોથા દાખલાની અંદર આપણને
इक्वेशन आप्यु छे कि p इज इक्वल टू p0 e रेस टू माइनस अल्फा t स्क्वायर बराबर छे। અહીંયા આપણને કીધું છે કે p જે છે એ આપણને આપેલું નથી, p0 પણ આપણને આપેલું નથી, p કે t0 આપેલું નથી, પણ t બરાબર આપણને કીધું છે ટાઈમ એટલે કે સમય। તો ફાઇન્ડ આલ્ફા, આ જે આલ્ફા છે મિત્રો એ આપણે શોધવાનું છે બરાબર। તો હવે મિત્રો આલ્ફા કઈ રીતે શોધીશું, ઈ પણ નથી આપ્યું, બી ઝીરો પણ નથી આપ્યું, અને અહીંયા આલ્ફા શોધવાનું કીધું છે, ખાલી ટી એટલો આપ્યો છે કે સમય છે। તો હવે આલ્ફા શોધવો હોય તો મિત્રો આવો કોઈ પણ એક્ઝામ્પલ પૂછાય સ્ક્વેર એટલે પાવરની ફોર્મમાં, તો એક વસ્તુ હંમેશા યાદ રાખજો કે ઘાતાંકો જે છે એ ડાયમેન્શન લેસ હોય છે, પરિમાણ રહિત હોય છે। અહીંયા હું લખું કે ઘાતાંકો परिमाण रहित होय छे बराबर छे। तो અહીં ઘાત છે ઉપર આલ્ફા t સ્ક્વેર એ ઘાતના સ્વરૂપમાં છે તો એને પણ પરિમાણ હશે નહીં। હવે તમને ક્વેશ્ચન હું મિત્રો કે ઘાતાંકનું પરિમાણ કેમ નહીં, તો અત્યાર સુધી તમે ઘાત જોઈ હશે તો તમે આવું કંઈક લખ્યું હશે 10 રેસ ટુ 2 10 રેસ ટુ 3 10 રેસ ટુ માઇનસ 19 આવું બધું તમે જોયેલું હશે બરાબર છે। તો હવે તમે દરેક ઘાતનું ઓબ્ઝર્વેશન કરો કે આ 2 3 માઇનસ 19 એ દરેક સંખ્યા છે કોઈ મૂલ્ય બતાવે છે, તો તમે જાણો છો કે કોઈ સંખ્યા કે મૂલ્યનું પરિમાણ હોતું નથી। તો અહીંયા આપણે જોયું કે આ ઘાતાંકના સ્વરૂપમાં છે તો આપણે કહી શકીએ કે મૂલ્ય ને પરિમાણ હોય નહીં। તો મિત્રો અહીંયા તમે જુઓ કે e રેસ ટુ માઇનસ આલ્ફા t સ્ક્વેર જે છે એ પણ પરિમાણ રહી થશે, કેમ, કારણ કે એ પણ ઘાતાંકના સ્વરૂપમાં છે। તો એવું કહી શકાય કે માઇનસ આલ્ફા t સ્ક્વેર જે છે એ પણ કોઈક સંખ્યા બરાબર છે એટલે એને કોઈ મૂલ્ય હશે તો એને પરિમાણ હોય નહીં। તો મિત્રો હવે આપણે શું કરીશું, હવે આપણી જોડે p પણ નથી p0 પણ નથી તો હવે આનું પરિમાણ કઈ રીતે શોધીશું। તો મિત્રો અહીંયા આપણે કીધું કે માઇનસ સોરી આલ્ફા t સ્ક્વેર ને પરિમાણ નથી તો આના બરાબર આપણે લખી શકીએ m0 l0 t0 બરાબર છે। તો કોઈને પણ પરિમાણ નથી m0 l0 t0। તો હવે મિત્રો આપણે આલ્ફા શોધવો છે તો આલ્ફા બરાબર આપણે આ t સ્ક્વેર ને પેલી બાજુ લઈ જઈએ તો m0 l0 t0 upon t સ્ક્વેર તો થશે શું મિત્રો, આલ્ફા બરાબર m0 l0 t માઇનસ 2 t ઉપર જતો રહેશે તો ફાઇનલી તમે આલ્ફા બરાબર પણ શોધી શકો। તો આલ્ફા બરાબર આપણને મળશે m0 l0 t માઇનસ। તો મિત્રો આ હતું પ્રિન્સિપલ ઓફ હોમોજીનિટી ઉપરથી આપણે એક્ઝામ્પલનું સ્વરૂપ। તો આજે મિત્રો આપણે પ્રિન્સિપલ ઓફ હોમોજીનિટીનો ઉપયોગ કરીને અલગ અલગ પ્રકારના એક્ઝામ્પલ સોલ્વ કર્યા। તો હવે મિત્રો આ ટોપિક પરથી કોઈ પણ એક્ઝામ્પલ આવે એક્ઝામમાં તો આઈ હોપ કે તમે એને સારી રીતે કવર કરી શકશો। તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે કોઈક નવા ટોપિક સાથે મળીશું, ત્યાં સુધી બધાને એવી આશા કે ખુશ રહો અને સલામત રહો।